એટલે વધુ વધુ ચાર શૂન્ય મળે. હવે એને આપ્યા કેટલા? તો કે બે શૂન્ય આપી દીધા. પણ અહીંયા જે શૂન્ય આપ્યા ને એ આમ થોડા પટપટ આપ્યા છે. વર્ગમૂળ 5 ના 3 એક વાર વધતા છે, એક વાર ઓછા. આમ તો ગયેલો છે એવો જ છે, એક સરખી જ રીત છે. આમાં કોઈ એટલે કંઈ બદલ્યું નથી, માત્ર રકમ બદલેલી છે. ઉદાહરણ 9 અને અહીંનો આ દાખલો 3, બે વસ્તુ એક સરખી. પરીક્ષામાં છે ને આવો મોટો દાખલો છે એટલે આપણે પૂરેપૂરી ગંભીરતાથી ગણવું પડે, કારણ કે એ દાખલો ગણવા આપણો ઓછામાં ઓછો 7-8 મિનિટનો સમય જાય. હવે જો એમાં નાના મોટી ભૂલ કરીએ તો એક તો સમય પણ જાય અને માર્ક પણ આપણા કપાઈ જાય. એટલે આ દાખલાને શાંતિથી એક એક સ્ટેપ નિરાતે સમજવાના છે. હું જે શબ્દોમાં રજૂઆત કરું છું એ શબ્દોને તમારે પકડવાના છે કે આ સ્ટેપમાં સાહેબ આવું કંઈક બોલતા હતા, આમાં આવું કહ્યું હતું. એકદમ 3 અલગ ડિવિઝન એટલે જ પાડેલા છે બોર્ડની અંદર. દાખલો 3 ડિવિઝનમાં વેચી નાખો બાળકો, એકદમ સેફ. હવે જે એના શૂન્ય આવ્યા છે એ આવી ઊંધી પ્રોસિજર લેવાની છે, જે મેં ઉદાહરણમાં સમજાવ્યું હતું. ઊંધું એટલે x બરાબર, દાખલો ચાલુ થયો કે વર્ગમૂળ 5 ના 3 અને માઇનસ વર્ગમૂળ 5 ના 3 એ એના શૂન્ય છે, એટલે x બરાબર લઈ લે. હવે શું કહ્યું? તો કે 5 ના 3 જે હતું એનું ઓલી બાજુ લઈ ગયા, નિશાની બદલી ગયા. જુઓ માઇનસ થયા, આ પ્લસ થયા. હવે બે કાઉન્ટ્સને ભેગા કરી આવી તો અહીંયા શું જોવા મળ્યું? મન કે સાહેબ અહીંયા તો પૂર્ણ વર્ગ તફાવત ના આવ્યો. મેં તો પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ, હા હેલું હેલું. જો પહેલા પદનો વર્ગ કરીએ એટલે x વર્ગ થાય, અને વર્ગમૂળમાં 5 ના 3 છે ને એ 36 ઉડી જાય, હા ઉડી જાય ઉડી જાય. એટલે 5 ના 3 કેટલાક મિત્રો શું કરે તો 25 ના 9 પછી જવાબ ના આવ્યો પણ ના જ આવે ને, આવી નાની નાની ભૂલો નથી કરવાની. એટલે વર્ગમૂળ છે એનો વર્ગ કરીએ તો વર્ગમૂળની નિશાની દૂર થાય, સરળ છે. આ હવે અહીંયા આવી થોડુંક સમજવાનું, કાકા અપૂર્ણાંક વડે ભાગાકાર કરવો ને એ જરાક આપવો પડે. અપૂર્ણાંક વડે ભાગાકાર કરવો આપવો પડે, અહીંયા અપૂર્ણાંક છે તો અહીંયા થોડુંક અહીંયા અહીંયા સાદું રૂપ દે. લસા લઈ લસા, આ 3 છે એ વાત x વર્ગ સાથે ગુણી નાખે એટલે 3x² - 5 = 0. પછી 3 છે ને અહીંયા ગુણે ને અહીંયા ગુણે તો 0 સાથે ગુણાકાર 0 પૂરી વાત. આ એનો એક અવયવ છે. આના જે બે કાઉન્ટ્સ તૈયાર થાય ને PX ના, એ બે કાઉન્ટ્સમાં એક કાઉન્ટ આ છે, હવે બીજો કાઉન્ટ આપણે ગોતવાનો. હવે લેખું છું, આમ 3x² - 5 એ PX નો એક અવયવ છે. બીજો અવયવ આપણે ગોતવાનો છે, ભાગાકાર કરવો પડે. જો લેખું PX નો બીજો અવયવ મેળવવા માટે PX ભાગ્યા 3x² - 5 કરવાના છે. ઓમાંય આપણામાં જ ભાગાકાર કર્યો હતો, સમજાઈ ગયું ને? ચાલ આ ભાગાકાર PX આપણા તો લખ્યું છે. હવે આને આના વડે ભાગીએ છીએ, મન કે હા સાહેબ, તો અહીંયા એક્સ વાળું પદ નથી તો 0x. જો 3x² + 0x - 5, હા સરળ સરળ. હવે હું અહીંયા ઓળો નહીં કરવો, બાજુમાં આપણે લખતા હતા ને દાખલો ગણવા માટે સરળ થાય એવા સ્ટેપ, એ તમારે જાતે લખવા પડે, કારણ કે આપણે આવા તો ઘણા બધા સ્ટેપ કર્યા. યાદ શું રાખવા? પેલાના છેદમાં પેલું એટલે આના છેદમાં હવે 3 ઉડી જાય, x² વધે, મૂકી દીધો અહીંયા x² હવે આ x² આની સાથે ગુણાકાર, હા અહીંયા ગુણાકાર કરો એટલે 3x 4
આનો અહીંયા ગુણાકાર કરો, જીરો સાથે ગુણાકાર, જીરો એક્સ કોણ, આનો અહીંયા ગુણાકાર, પાંચ એક્સ વર્ગ, નિશાન બદલાવો, આઠ કેન્સલ, આ જીરો છે એટલે કાંઈ નહીં, ભૂલી જાઓ, આ છ એક્સ ઘન, સરસ સરસ. હવે આ નિશાની બદલાઈ લીધી હો, માઇનસ બે વત્તા પાંચ આવડે છે, આ બે રૂપિયામાં બે, આપણી પાસે પાંચ રૂપિયા છે, તો શું કરવાનું, મને કે દઈ દેવાના, ત્રણ ભાગી નાખવાના છેદમાં, એટલે શું થાય, માત્ર બે એક્સ, એનો અહીંયા ગુણાકાર, નિશાની બદલાવાની બાળકો, આ દૂર થાય, આ જીરો એટલે કાંઈ નહીં, આ ત્રણ એક્સ વર્ગ વળી પાછું વર્ગ કે છે બધું દૂર થઈ ગયું. હવે અરે મેં કીધું દૂર થાય ને, તમારે જીરો એક્સ લખવા પડે, શું કરવું પડે, જીરો એક્સ લખી નાખો, માઇનસ પાંચ પહેલા છેદમાં પહેલું એટલે એકડો એ મૂકી દો જીરો, હા એનો મિનિંગ શું થયો, આ બંનેનો ગુણાકાર પી એક્સ છે, વાળી રહ્યું, આમ પી એક્સ બરાબર ત્રણ એક્સ વર્ગ માઇનસ પાંચ, એને ગુણ્યા એક્સ વર્ગ વત્તા બે એક્સ વત્તા એક. હવે જે ચાર શૂન્ય મળતા હતા, સાંભળો, એમાંના બે શૂન્ય આમાં છે, આગળ બે અહીંયા છે, હજી બે ઘટે છે, એ આપણે આમાંથી ગોતવાના છે, તો એને નવું નામ આપી દો, પી ડેસ, હા પી ડેસ એક્સ, એવું નવું નામ આપ્યું, આવા નવા નામ આપવાની છૂટ હોય. હવે પી ડેસ એક્સ બરાબર આ લઈ, તો પી એક્સના, તો પી ડેસ ને પી એક્સના અન્ય શૂન્ય માટે જે ગોતવાના છે એના માટે આ જીરો થવું જોઈએ. એક્સ વર્ગ વત્તા પી એક્સ વત્તા એ પૂર્ણ વર્ગ પદાવલી છે, જો આ પૂર્ણ વર્ગ પદાવલી અવયવ પડે, પહેલા પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કાઉસ પૂરો એનો વર્ગ. હવે આ કાઉસનો વર્ગ છે એનો મિનિંગ કાઉસ બે વખત છે, કેટલી વાર આવ્યા છે, બે વાર. હવે આના બરાબર જીરો, આના બરાબર જીરો, પ્લસ વન બોલી બાજુ આવે એટલે માઇનસ વન, માઇનસ વન આવે એટલે બે રૂપિયું એટલે શૂન્ય મળી ગયા, ચાર શૂન્ય મળતા હતા. આમ તો દીકરાવાનો જવાબ એક જ કહેવાય, શૂન્ય એક જ મળ્યું કહેવાય, પણ આપણે આમ અલગ અલગ લખીએ અને પછી ભલે ને બે સરખા છે, તમે જાણો છો, હું જાણું છું કે બે સરખા, પણ આપણે એને અન્ય શૂન્યમાં બે અલગ અલગ લખી દઈએ, માઇનસ વન અને માઇનસ વન મળે, બે શૂન્ય અહીંયા, આ ત્રીજું અને આ ચોથું, અહીંયા આપણો દાખલો પૂરો. સમજાઈ ગયું, બંને ઉદાહરણને ખૂબ શાંતિથી સમજવાના છે, થોડા સમજવા પડે એવા ઉદાહરણો છે, છતાં ન સમજાય તો ક્લાસમાં આપણે આને વ્યવસ્થિત રીતે